ગણેશ વિસર્જન ના દિવસે ધુમ્મસમાં ભરતી ના પાણી ઓસરી જતા વારંવાર વિસર્જન પ્રક્રિયા ખોરવાતા ભક્તોની સાથે ઓવારા સંચાલકોની પણ કસોટી જોવા મળી રહી હતી. ગતરાજે ડુમ્મસમાં ભરતીના પાણી ઓસરી જતા વારંવાર વિસર્જન પ્રક્રિયા ખોરવાતા ભક્તોની સાથે અવરા સંચાલકોની કસોટી રહી હતી. આજે પણ સુરતના ડુમ્મસમાં આવેલ બે અવરા નાવિક અવરા અને કાફી ફળિયા મહાદેવ અવરા પર હજુ પણ ગણેશજીની પ્રતિમા વિસર્જન માટે જઈ રહી છે. ડુમ્મસ ખાતે દરિયામાં ભરતીનું પાણી ઓસરાતા રવિવારે અને આજે પણ ગણેશ વિસર્જનમાં વિક્ષેપ સર્જાયો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા નાવિક અવરા પર સુધી આપવામાં પણ ભૂલ કરી હતી, જેને લઈને હજારો મૂર્તિ હજુ પણ વિસર્જન માટે રાહ જોઈ રહી છે. કાળી ફળિયા ઓવરા પર બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવ અને દરિયામાં પાણી ઉતરી જતા પણ વિસર્જન ખોરવાયું હતું અને આજે પણ ડુમ્મસના બંને ઓવરા પર મૂર્તિઓનો ખડકો જોવા મળ્યો હતો. કિશન કાપોપરા સાથે સુરજ મિશ્રા, આઝાદ ન્યૂઝ, સુરત.